નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજે 4-5 દિવસ પછી બ્લોગ આવે છે, પછી કંઈક ને કંઈક કામ પડતું હતું એટલે શૂટ નહોતું થતું. વિચાર્યું આજે સવારના પહેલા જઈએ. વાગે છે 7:15 ને આજે છે ને થોડી ઠંડી છે, તાપમાન છે 22°C. આપણે આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટમાં ચક્કર લગાવવા માટે. જો હવે છે ને ફૂલ આવવા માંડી ગયા છે, કારણ કે ઉતામળી છે ને એટલે ફૂલ આવશે. વચ્ચે ગાર્ડનનો અટેક હતો એના માટે દવા છાંટી દીધી છે પરમ દિવસે, બાયો પ્રોડક્ટ બાયોરિમ. અને આ રહ્યા ડ્રેગન ફ્રૂટ કેટલા છે જોવા, ઝાડમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બાજુ 9 છે. આ રીતે છે સેટિંગ, જો બધે એવરેજ છે ને. તમે પકડી લો ને, આ 10 કિલોની આસપાસ, 10-12 કિલોની આસપાસ ઉતરશે. 10 તો નહીં થાય, 8-1 કિલો જેવું થશે. પછી આજે સાંજે કે ગમે ત્યારે કાલે સવારના પાણી હલાવી દઈએ. અમે તો આપણે છે ને આ લાઈન છે ને કાઢવાની છે. આ જે લાઈન છે ને, આ લાઈન કાઢવાની છે આપણે. શું થાય છે, હવે જમીનમાં ઘૂસી જાય છે ને તો પાડો એનાથી ઉપર આવી જાય છે, તો પછી ખેંચવામાં તકલીફ પડે છે. હજુ નીંદવાનું ચાલુ છે, અહીંયા ઘાસના ડગલા પડ્યા છે. પાછા કાલે લોકો ભૂલી ગયા છે, ઉપાડીને બહાર ફેંકવાના છે, કે ફેંકાવી દઈશું. પહેલાં આવશે એટલે એ જ કરાવી દઈશું ડાયરેક્ટ, કે શું પડી લે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા, કારણ કે તમારો એક લાઈક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડા છે ને પીડા થઈ ગયા છે ફંગસના કારણે. આ બધા બધી ફંગસ છે, આજે દેખાય છે. અને છે ને જમીનમાંથી જે ફંગસ આવે છે ને એ બહુ નડે છે. અને બીજું છે ને, જ્યારે આ લોકો ડ્રેગન ફ્રૂટ જે લોકો કરે છે ને એ થોડા તાજા ફૂલડા હોય ને ત્યારે આ ફૂલડું ખીલીને પાછું કરમાઈ જાય ને એટલે 2 દિવસમાં આ કાઢી નાખવાનું. આનામાં શું છે, ફંગસ આનામાંથી પણ આવે છે, પછી છે ને અહીંયાથી સડવા માંડે છે ફ્રૂટ. ઘણા બધા સડી ગયા છે, કાલે મેં ઉતાર્યા ને અમુક 15-1 કિલો, એનામાં નીકળ્યા એ ફ્રૂટ. બતાવી ના શક્યો તમને, નેક્સ્ટ ટાઈમ ક્યારેક હું ઉતારીશ ત્યારે, શૂટ કરીશ ત્યારે બતાવીશ તમને. આ જો મસ્ત ફ્લાવરિંગ આવી ગયું છે વાલમાં. અને સુરજ દાદા જો ઉગી રહ્યા છે, ઇટ ઇઝ ધ સનરાઈઝ. હવે છે ને મારે સ્પેશિયલી છે ને મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો મારા આપણે હાર્વી ફાર્મ નર્સરી ચેનલમાં, એનામાં છે ને મારે ડ્રેગન ફ્રૂટ ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. જોઈએ હવે ટાઈમ મળશે તો કરશું. જો આવી રીતે થઈ જાય છે, આ છે ને ફંગસના કારણે દેખાય છે આખું છે, સડી જાય છે. પછી ઘણા છે, મારામાં 5-10 કિલો નીકળશે આવામાં એ ફ્રૂટ. જોઈએ શું થાય છે હવે. તો ચાલો, મજૂરો આવવાના છે, ગાયો ધણમાં મૂકવાની, જાતિ બાપુજીએ છોડી નાખી હશે. તો બીજો કંઈક કામ ગોતીએ. જો આ કાલે છે ને બધા ગ્રીન હતા, બધા રેડ થવા મળી ગયા છે. વળી કાલે સવારને ઉતાર દઈએ તો આજે જે થશે 20-25 કિલો કાં તો 30 કિલો જે થાય, કારણ કે હવે આમાં છે ને ધીમે જ પાકશે. થોડુંક ઠંડુ વાતાવરણ આવી ગયું છે ને એટલે પ્રોબ્લેમ થશે. આ જો ઠાર બેસી ગયો છે થોડો આમ ઠંડક જેવું છે ને, એ બધું વાઈટ દેખાય છે, ઠાર છે. મિત્રો આ લોડ લાવે છે આપણા નિમિષભાઈ, આવું છે કિશોર દ્વારા 12 HP નું પંપ છે. મારુતિ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ છે. 10-12 સ્પ્રિંકલર છે એની અંદર, બધા ફોગર છે જોઈ શકો છો. બહુ સારું આઉટપુટ આપે છે આઉટપુટ. આપણા અંબાલાલભાઈ સેટિંગ કરી રહ્યા છે. આ મેસી પરમિશન 245. તમે જુઓ મિત્રો, એકદમ ખુલ્લામાં તમે પરફેક્ટ અંદાજો આવી જશે કેટલો થ્રુપુટ છે. જોઈ શકો છો તમે, હવે આમાં તમને ક્લિયર દેખાશે. પહેલાં શું છે, ફોગ આવી ગયો હતો કેમેરામાં એટલા માટે.
ઓલમોસ્ટ 20-25 ફૂટથી ઉપર જઈ રહ્યું છે આપણું, દવા કે પાણી કે બધું તમે જોઈ શકો છો. લાગેલું છે પાછળ સ્ટીલ કવરિંગ છે ફ્રેમ પાછળ. અને આ 12 HP પંપ છે, સારું છે. જેટલો પંપ મોટો હશે એટલો તમને થ્રુપુટ મળશે. અને આ કંટ્રોલ વાલ છે, અને આ પીટીઓ છે, લાંબી પીટીઓ છે. કારણ કે આપણે લાંબુ રખાવ્યું છે એનું બેનિફિટ એ મળે છે કે તમને ક્યાં ટર્ન મારવામાં ટ્રેક્ટરમાં ટચ નથી થતું. અને આ તમે જોઈ શકો છો 12 HP પંપ. ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ બધાને, કેમ છો? તો આપણે ડ્રેગન ફ્રૂટમાં પાણી ચાલુ કરી દીધું છે. હવે અડધો કલાક રહીને પછી મારે ફર્ટિલાઇઝર હલાવવાનું છે. તો એ નાખી દીધું છે ટાંકીમાં, આ ટાંકીમાં નાખી દીધું છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે, કલાકે કેટલે સમજી લો ને. અત્યારે છે ને કેટલા વાગે છે, 8:15 થાય છે ને. 8:15 ચાલુ કર્યું તો 17 થાય છે. 9:15 આપણે પાણી બંધ કરશું, એને તો પહેલાં 15-20 મિનિટ પહેલાં ફર્ટિલાઇઝર હલાવી દેશું. તો આજે બીજો દિવસ છે બ્લોગનો, સવારના તો વહેલો આવી ગયો હતો. આજે ઘરે મહેમાન આવે છે એટલે હું એકલો હતો, પપ્પા આવ્યા નથી એટલા માટે અહીંયા બેસવું પડ્યું. થોડોક ટાઈમ લાગે, નહીં તો 7:15 ચાલુ કરી દીધું તો અત્યારે પાણીનું કામ પૂરું થઈ ગયું હોત. કોઈ વાંધો નહીં, બીજો કંઈ કામ છે નહીં અત્યારે. મગફળી ઉમા પડી છે ને જીટુ, એને કાલે બાચકા તો લઈ ગયા આપણા મહેશને જે છે ને માણસો આપણા. તો આ દિવસના 10-11 વાગે જઈશ તો ભરી દઈશું બધા બાચકા, 50-1 જેવા થશે. પછી એને છે ને ગઢસીસા રમેશભાઈની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ મિલ છે ને ત્યાં જવાનું છે મારે મૂકવા માટે. કારણ કે ઓછા બાચકા છે ને તો થોડીક દૂર છે અમારી વાડી, તો ત્યાં ટેમ્પો કે એવું મોટી કોઈ સાધન આવે એવું છે નહીં, ટ્રેક્ટરથી લઈને મને જવું પડશે. તો ઓલી પણ વાડી ત્યારે ઉથલી ગઈ હતી એટલે મેળાઈ ગયા છે એના સાઈડના ફલકા, એ રાખી આવીશું. રાજભાઈની ટોલી લઈ જઈશ અત્યારે, તો બપોર પછી કે કાલે સવારના મૂકી આવશું. મિત્રો અત્યારે છે ને પાણીનું જે સક્શન કહેવાય ને, જે ચુસારો એ વધુ છે. કારણ કે મેં બધા વાલવાળા જે વાલ્વ છે ને એ પણ ખોલી દીધા છે ને, ડ્રેગન ફ્રૂટના સાથે જાય છે એટલે થોડોક પાણીનો ફ્લો વધી જશે એટલે અહીંયાથી જલ્દી ઓલો થઈ જશે. કારણ કે આમ તો રેગ્યુલર 1.5-2 કલાક પછી મારે આ ટાંકો ખાલી થાય એટલે મોટર બંધ કરવી પડે. પણ અત્યારે પ્રેશર ચેક કરી લઈએ કેટલી છે. અત્યારે છે ને જુઓ તમે, 1.5 પ્રેશર છે. જો ના ઓલા વાલ ના હોય ને વાલના તો એ 2 થઈ જાય, કારણ કે સામે નીકળવાનું પાણી નીકળવાનું ઓછું થઈ જાય એટલે થોડીક પ્રેશર વધી જાય. આ છે ને આપણા ઓલા ખારીસિંગવાળા ભૂતળા છે મગફળી, એ થ્રેસર લઈ આવ્યો છું 1-2 દિવસમાં, એ પણ કાઢી દઈએ. 2-3 બારી થશે, જોઈએ હવે શું થાય છે. કારણ કે એ તો ખાસ ખાવા માટે તો જોઈશે ને આપણે ઘરે, ને આપણા ગાયોનો ચારો છે. આ છે ને મારે પાઇપ છે ને મોટો કરવો પડશે, તો પાણીનો થોડો ફ્લો વધી જાય તો બંધ ના કરવી પડે વારે ઘડીએ. પાણી આપવાનું એટલે છે કે વાલના છે ને આપણે ફ્લાવરિંગ આવવા માંડી ગયું છે. તમે બતાવું ફ્લાવરિંગ સાથે એક દવા પણ છાંટી હતી આપે ગાર્ડર માટેની. અહીંયા છે ને ગાર્ડર છે ને ખાઈ જાય છે આ પંદડાઓને એટલે એ દવા છાંટવી પડે મારે. જો ફ્લાવરિંગ આવી ગયું છે, બરાબર આવી ગયું છે ફ્લાવરિંગ. દેશી ભાષા મંગાવી તો ડાંઠા આવી ગયા છે. આ છે ને થ્રિપ્સનો અટેક થોડોક થયો છે, દવા તો છાંટી દીધી. જ્યારે ફ્લાવરિંગ થાય ને ત્યારે જે થ્રિપ્સ આવે ને એ એના કારણે થયું છે ફ્રૂટ આવું. જો એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું હાર્વી ફાર્મ નર્સરીમાં, વિડીયો મારે બનાવવાનો છે. પણ આ મગફળી વચ્ચે આવી ગયું કામ એટલે બધા કોઈ ફ્રી નથી, 2-3 જણા હોય કોઈ એક્સપર્ટ પિયુષભાઈ કે બધા આપણે વ્યવસ્થિત માહિતી આપીએ. કારણ કે સાચી માહિતી આપવી ખેડૂતોની આપણો ફરજ છે, બધા યુટ્યુબર્સનું છે. યુટ્યુબર્સનું ઇવન કોઈ પણ તમને માહિતી પૂછે ને તો સાચી માહિતી આપવાની, ખોટી નહીં આપવાની. કોઈ દિવસ ઘણા ખેડૂતો એવા છે જે માહિતી નથી આપતા, એકનું બીજું કરાવી દે છે. તો એવું આપે ના કરીએ અને ખેડૂતોને સાચી માહિતી આપીએ તો ખેડૂતને ફાયદો થાય અને એનું નુકસાન ના થાય એટલા માટે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? રામ રામ બધાને. તો આપણે આ ત્રીજો દિવસ છે, કાલે ટાઈમ ના મળ્યું, થોડુંક શૂટ થયું ને થોડુંક ના થયું. આપણે ત્યાં મગફળી જીટું જે પડી છે એ આપી દીધી છે 2700 રૂપિયા 40 કિલાના, ને ભરીને આપણે પહોંચાડવાની છે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ રમેશભાઈ
અને અરવિંદભાઈ ત્યાં આપવાની છે આપને. તો એ બધું ઓલું કરીને ભરે છે, એક મજૂર આવવાનો છે કે ગયો છે એ આવશે, એટલે બધું ભરીને ટ્રેક્ટરમાં લોડ કરીને પછી ત્યાં મૂકી આવશું. કારણ કે ઓછી ગુણ છે, 40-50 ગુણ તો ટેમ્પો એનો અહીંયા ના આવી શકે ને, અમે છે ને વાટ ને બધી છે ને અહીંયા સાંકડી છે રસ્તોનો બધો, એટલા માટે આપણે ત્યાં પહોંચાડવી પડશે. હું હવે અહીંયા પિયુષભાઈની વાડી આવ્યો છું, અહીંયા ખાતર ચડાવવાનો છે 12-61 દાડમમાં, તો ભરાય ત્યાં સુધી અહીંયા બેઠો છું. ચાલુ ઘણું પડે છે, આમાં 2-3 દિવસ તો પ્રોબ્લેમ થયો છે, એટમોસ્ફિયર ચેન્જ થાય છે ને એટલે ઘણા માણસોને આ તકલીફ હોતી હોય છે. અને તમે હોસ્પિટલમાં ક્લિનિકમાં ક્યાંક જાઓ એટલે માણસોના ઝુંડને ઝુંડ છે, કારણ કે અત્યારે છે ને એટમોસ્ફિયર ચેન્જ થાય છે એટલે બધાને બીમારીઓ લાગુ પડે છે, વાયરલ ઇન્ફેક્શન હો તે તાવ કે બધું ચાલ્યા જ કરે છે. તો ચાલો મિત્રો વિડીયોને કરી અહીંયા એન્ડ, હવે મગફળી ત્યાં લોડ કરે છે, જોઈએ પછી લઈ જઈએ કેટલો ટાઈમ લાગે છે, કારણ કે ટ્રેક્ટર ધીમે ધીમે ચલાવવું પડશે. પહેલાં પણ એક વખત આપણી ટ્રોલી છે ને પલટી ગઈ હતી વચ્ચે જ્યારે નવો નંબર આપી ત્યારે. તો વિડીયોને કરી અહીંયા એન્ડ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા. તો બધાને રામ રામ.